રાજકોટમાં એનસીપી નેતા રેશમા પટેલની અટકાયત. કોરોનાના દર્દીના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા રેશમા પટેલ. રેશમા પટેલને રાજકોટની સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પરથી જ પકડી લેવામાં આવ્યા હતા. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા રેશમા પટેલની રાજકોટમાંથી અટકાયત કરવામાં આવી છે. રેશમા પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોલખોલ કાર્યક્રમ માટે આવી પહોંચ્યા હતા. જોકે તેમના આગમનની જાણ હોવાથી પહેલાથી સિવિલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. રેશમા પટેલ પહોંચ્યા કે તેમની તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના થઈ રહેલા મોત સંદર્ભે તેઓ તેમના પરિવારના લોકોની સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા. સિવિલના ગેટ પરથી જ અટકાયત રેશમા પટેલને રાજકોટની સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પરથી જ પકડી લેવામાં આવ્યા હતા. તેમના આગમનની જાણ હોવાથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો કાફલો સિવિલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. એટલે કે તેઓ પોતાની ગાડીમાં સવાર થઈને સિવિલમાં પ્રવેશ કરે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમની સાથે રાજકોટ એનસીપી પ્રમુખ પણ હાજર હતા. તેઓને પોલીસની ગાડીમાં બેસાડીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા. પોલખોલ કાર્યક્રમ પહેલાં અટકાયત રાજકોટ સિવિલમાં દરરોજ અનેક કોરોના દર્દીઓના મોત થાય છે. બીજી તરફ સરકારી ચોપડે રાજકોટમાં કોરોનાથી મોતનો આંકડો ખૂબ ઓછો બતાવવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટ સિવિલ ખાતે દર્દીઓને અગવડતા પડી રહી હોવાની ફરિયાદો પણ તેમના પરિવારજનો તરફથી કરવામાં આવી રહી છે. આજે કોરોના દર્દીઓના પરિવારજનો સાથે આ મામલે વાતચીત કરવા માટે રેશમા પટેલ પોલખોલ કાર્યક્રમમાં અંતર્ગત સિવિલ ખાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે એનસીપીના કાર્યકરો પણ હતા. જોકે રેશમા પટેલ કોઈને મરી તે પહેલાં જ તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ZS TV, રાજકોટ. જે સિવિલમાં બેતરકારી ચાલી રહી છે મિત્રો, જે સિવિલ એક મિનિટ નહીં, એક મિનિટ મને બોલવા દો. જે સિવિલમાં બેતરકારી ચાલી રહી છે, ફાયરો 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 ફાયરો. જે સિવિલમાં બેતરકારી ચાલી રહી છે, એની સામે અમે એનસીપી ટીમ આવી છે. અમે અમે આ સામે આ સામે આ સામે જોવો, આ સામે જોઈ જોવો.